વાલા શ્રોતા મિત્રો, આજનો વિષય છે ક્ષણમાં જીવન મગમગે. ઘણીવાર તમને એવું થતું હશે કે અરે રે ક્ષણ ચાલી ગઈ. ઘણાને પ્રૌઢ અવસ્થામાં એમ થાય કે અરે રે જુવાની તો ચાલી ગઈ. ઘણા છોકરા ઉપર ધ્યાન ના આપી શકે, ધંધામાં ડૂબેલા હોય અને પછી છોકરા મોટા થાય અને કંઈ મુશ્કેલી પડે તે કરે રે બાળકોનું બાળપણ તો ચાલ્યું ગયું ને ધ્યાન ન અપાયું. એમ આપણે ગયેલી ક્ષણોના અફસોસમાં વર્તમાનની ક્ષણ પણ ચૂર ચૂર કરી રાખીએ છીએ, ખરું ને? ક્ષણ, સમય, ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમ સેવિંગ બહુ મોટી વાત દેશ વિદેશોમાં એના પર થઈ રહી છે. ત્યારે પ્રથમ એક સવાલ પૂછું કે તમે ક્ષણમાં હાજર છો ખરા? આપણે જે ક્ષણમાં હાજર રહીએ એ ક્ષણ આપણી બને. કેમ કે ક્ષણ શું છે? ભૂતકાળ તો ગયેલી ક્ષણોની કથા છે અને ભવિષ્ય તો ખબર નથી ક્ષણો આવશે કે કેમ. વર્તમાન એ જ સત્ય, ધ પ્રેઝન્ટ ઇઝ ધ ઓનલી ટ્રુથ. અને એમ હોય તો એવું બન્યું કે અમારી હરિનગર સોસાયટીમાં એક જોડું છે નવું પરણેલું, તે બસની લાઇનમાં ઊભેલા આવે, નવા પરણેલા હોય ને એટલે જરા જોડું રાજા પાઠમાં હોય એટલે ભાઈ કહે છે ચાલ જલ્દી ચાલ તને આઈસ્ક્રીમ ખવડાવું, આપણે ફિલ્મ શો જોવો છે. પેલી બેન કે ઊભા રહો ને, રિક્ષા નથી કરવી, નકામ પૈસા બગાડો, બસ આવશે. પેલા ભાઈ કે બસ જો 5 મિનિટ ન આવે તો રિક્ષામાં બેસવા દેજે. અને બસ ન આવી, રિક્ષામાં બેઠા અને મને લિફ્ટ આપી, દાદા તમારે કોલેજ જવું છે ને ચાલો. બેઠા, જેવી રિક્ષા ચાલી પાછળ બસ આવી એટલે બેન તાળું ક્યાં જો પેલી આવી. પેલા ભાઈ મારા જેવા મશ્ક કરાવ્યા મને, એક પૂછે કોણ આવી, કોણ શું, બસ આવી, જો તમે ઉતાવળ કરી આ રિક્ષાના 5 રૂપિયા બગાડ્યા. મેં એ ઉમા એનું નામ હતું, મેં કહ્યું ઉમા તમે રિક્ષામાં છો કે બસમાં? તો કે જાઓ જાઓ, આવડી મોટી હું રિક્ષામાં બેઠી છું ને આવું પૂછો. મેં એટલું જ કહ્યું તનથી તમે રિક્ષામાં છો પણ મનથી તમે બસમાં છો. આપણે જ્યાં હોઈએ ને ત્યાં અધૂરા અધૂરા હાજર હોઈએ છીએ. અમારા મિત્રના પત્ની છે ભાભી કહીએ, એ એમ એ ફિલોસોફી થયેલા, તે 45 વર્ષે બોલાવીને કહે છે દર રવિવારે જવાનું ચાય પીવાની. અને બોલાવીને કહે દોલતભાઈ તમે આ બાજુ બેસો. મેં કેમ? તે કે ના બેસો વચ્ચે. મેં કહું આજે નાટક છે? તે કે ના બેસો. બેઠો અને કહે છે કે મારા પતિને કહો કે એમ અહીંયા ડાબી બાજુ તમારી બેસે. મેં કહું ભાઈ મારા તો આટલી મિત્રતાના 3 વાક્ય ન બેસે, 45 વર્ષનો પતિ પત્નીના 1/2 શબ્દ ન બેસે જાય ક્યાં? એટલે ભાભીએ કહ્યું બેસો. આમ બેસી ગયો સડાક લઈને. ભાભી જમણી બાજુ બેઠા. મને કહે દોલતભાઈ અમે ક્યાં છીએ? મેં કહું મેં તો લગ્ન વખતે જ પાસે પાસે જોયેલા, પછી તો જિંદગીભર સામ સામે. તે કહે છે તમને આવી મજાક કરવાની ટેવ, પણ હવે મારા પતિનું કોક મારી સામે જુએ. મેં કહું ભાઈ ભાભી સામે જો ને. પેલો કહે છે જોઉં તો છું. ભાભીએ એટલું જ પૂછ્યું, પણ એમને પૂછો તો ખરા કે એ જુએ છે ત્યારે એની આંખમાં હાજર હોય છે ખરા? એમને પૂછો તો ખરા કે એ જુએ છે ત્યારે એની આંખમાં હાજર હોય છે ખરા? આપણે સવારની ચા વખતે હાજર હોઈએ છીએ ખરા? બાળકો જ્યારે આપણી પાસે રમવાને વળગવા આવે ત્યારે આપણે પૂર્ણપણે હાજર હોઈએ છીએ ખરા? કેમ? કેમ કે બાળક 5 વર્ષનો 4 વર્ષનો જ્યારે આપણા ખોળામાં બેસવા આવે ને ઓફિસથી આવ્યા, એમાં બાળકો વળગી પડે અને વળગી પડીને કે પપ્પા આમ થયું આમ થયું આમ થયું, તે વખતે આપણું ધ્યાન અડધું છાપામાં, અડધું આવેલી ટપાલમાં, અડધું ટેલિફોનમાં હોય. એટલે બાળક શું કરે, આપણી દાઢી ખેંચે. આમ જુઓ ને, આપણે કહીએ દાઢી ન ખેંચાય, અરે દાઢી શું, ચોટલી હોય તો ચોટલી એ ખેંચશે. કેમ? કેમ? એટલા માટે ચિલ્ડ્રન એન્ડ વીમેન વોન્ટ ઇન્ટેન્સિટી ઓફ ટાઈમ, નોટ ધી એક્સટેન્સિવનેસ ઓફ ટાઈમ. પત્નીને, સ્ત્રીને કંઈ તમે 3 કલાક એની સામે બેસો એ નથી જોઈતું, પણ 2 જ મિનિટ ઓફિસ જતાં જરાક ટહુકો કરીને કહ્યું હોય સુધા, અને સુધા કરે કે સુધા જરા આમ આવો ને, તમને તો બળ્યું બોલાવવાની બહુ ટેવ, ના ઓફિસ જાઉં છું, જરા 2 મિનિટ બેસો ને, એમ કરીને જો વાત ઠમકીને કરી હોય તો સ્ત્રીનો આખો દિવસ સારો જાય છે. બાળકોને પણ એવું કે એની સાથે 5 મિનિટ જો તમે પૂર્ણ મનથી વાત કરો ને તો એની ક્ષણ તાજી થઈ જાય અને એ પછી રમવા ચાલ્યું જાય છે. ક્ષણ 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 ક્ષણની કેવી વાત છે. કૃતિ લખી કે એક દિવસ અમે મુંબઈના રસ્તા પર ફસડાઈ પડતો ઘોડો જોયો અને લોકોએ પૂછ્યું અરે ગાડીવાન અને ચારો નીરે છે. ગાડીવાન કહે હાસ્તો. ગાડીવાન
કેમાં ફસડાઈ પડ્યો? બધાએ ચાબુક મારી, ચારો નીર્યો, ઘોડાભાઈ ઊભા જ ન થાય એ ટોળા વચ્ચે અમે પણ હતા. અમે કહ્યું, ગાડીવાન તમારા ઘોડા જોડે વાત કરવા દેશો? અમે ઘોડાના કાનમાં પ્રશ્ન કર્યો, ઘોડાભાઈ ઘોડાભાઈ, તમને સવારે જ્યારે ચંદી નીરે છે, ચણા ખવડાવે છે, ત્યારે બરડે હાથ ફેરવીને ખવડાવે છે? ઘોડો કહે કાન ફફડાવીને, ના. અમને અમે પૂછ્યું, તમે ઘોડાભાઈ તમને રાતનું આકાશ પીવા દે છે અને મળસ્કાના પાંદડાની મરમર સાંભળવા દે છે? ઘોડો કહે ના. અમે કહ્યું, ગાડીવાન પાસે અમે વચન અપાવીએ તો ઊભા થશો ઘોડાભાઈ? અમે ગાડીવાનાના કાનમાં વાત કરીને ઘોડો સડાક લઈને ઊભો થઈને ચાલવા માંડ્યો. લોકોએ પૂછ્યું, દોલતભાઈએ શું કહ્યું? અમે તો એટલું જ કહ્યું હતું કે માણસનું તો કોણ જાણે, પણ ઘોડાને પણ મળસ્કાના પાંદડાની મરમર સાંભળવાની અને રાતનો આકાશ પીવાની તરસ લાગે છે. ક્ષણની આ તરસ મનુષ્ય જીવનમાં છે. દાંપત્ય જીવનમાં આપણે 60 વર્ષે કેટલી લડાઈ લડ્યા યાદ નથી કરતા, કેટલા આપણા મનમાં આક્રોશ થયા યાદ નથી કરતા. આપણે તો સાથે વિતાવેલી ક્ષણ કેવી મજાની હતી, એવી જોડાઈ ગયેલી ક્ષણોને દંપતી તમે જોજો 60-65ના યાદ કરે છે. કટુતા ચાલી જાય છે અને ઉજમાળું દાંપત્ય મોહરી ઉઠે છે. માટે સમગ્ર દાંપત્ય જીવનમાં જો આવી મીઠી ક્ષણો થોડી સંગ્રહાય તો દાંપત્ય જીવન મગમગતું બની રહે એવું નથી લાગતું તમને? ક્ષણ 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 પિતા અને પુત્રની ક્ષણ તો જુઓ કેવું, કે એક પુત્ર હતા કોઈ ઉદ્યોગપતિના, એને મેં 10 વર્ષ ભણાવ્યા પહેલાં, એમને ગાઈડન્સ આપ્યું. અચ્છા, ત્યાર પછી તો અત્યારે તો 35 વર્ષ પછી મોટા ઉદ્યોગપતિ છે, અને પેલા પિતા જે જુવાન હતા એ 75 વર્ષના છે. હોસ્પિટલમાં પિતા સૂતેલા અને મને કહે છે, દોલતભાઈ એવું કોને, એક કામ જુઓ તો, એરકન્ડિશન હોસ્પિટલ, આ નર્સ બધું જ મળે છે, પણ મારા પુત્રને કોને મારી પાસે બેસે? એમના પુત્ર અર્થાત અત્યારના ઉદ્યોગપતિને મેં બોલાવ્યા. મેં કહું, ભાઈ એક વાત માનશો તો કે તમારી 1000 વાત માનું પણ એક નહીં. મેં કહું, શું? તો કે બોલો. તો કે તમે કહેવાના છો કે બાપા પાસે બેસો, કારણ કે બાપા બધાને જ ફરિયાદ કરે કે હું પાસે બેસતો નથી. મેં કહું, હા. તમે મને કે, દોલતભાઈ બધું કામ કરું, બાપા પાસે ન બેસું. કે એટલા માટે કે જે બાળપણમાં હું પિતાને યાદ કરતો હતો એણે મને આયા વડે ઉછેર્યો, તો હવે હું એને નર્સ વડે સાચું હિસાબ ચોખ્ખો છે. આપણા સંતાનને ધંધાના ધમાલમાં આપવાની ક્ષણને આપણે ચૂકી જઈએ છીએ. માટે જ તો 10માને 12માની પરીક્ષા વખતે બાળક કરતાં મા બાપને ટેન્શન તણાવ વધુ થઈ જાય છે. જો એને અભ્યાસમાં 5મા ધોરણથી ધ્યાન આપ્યું હોત તો આટલો તણાવ થાત કે? આ વિચારવા જેવું ક્ષણ વિશે રસ્કિન બોન્ડ એ રીડર્સ ડાયજેસ્ટમાં સારા લેખ લખે છે. એક લેખ થોડીક જ લીટીનો મને ગમેલો, કે એક અમેરિકાના એપાર્ટમેન્ટમાં ડીશ ધોતી એ માએ કહ્યું બાળકીને 2.5 વર્ષની, એક 12 વર્ષની, બીજી 2.5 વર્ષની. 12 વર્ષની નિશાળે ગઈ હતી, 2.5 વર્ષની રમતી હતી. એ ઢીંગલી જોડે રમતી હતી. મા ડીશ વોશ કરે, નોકરીએ જાય, કામ કરે, તો રકાબી ધોતા પેલી નાની છોકરી કે, મા મારી જોડે રમના, મધર વાય ડોન્ટ યુ પ્લે વિથ મી? તો મા કહે છે, બી એ ગુડ ગર્લ, ઓકે, તું સારી છોકરી બન, ઓકે, મને આ રકાબી ધોઈ લેવા દે. અને એ છોકરી ડાહી હતી, બુદ્ધિમાન હતી, એટલે બોલી, મા તે મારી મોટી બહેનને પણ આવું જ કહેલું કે? સડાક લઈને રકાબી એની સરકી ગઈ અને માએ કહ્યું, ઓહ મારી દીકરી, મારી મોટી દીકરીનું બાળપણ આમ ને આમ મારા કામમાં ચાલ્યું ગયું, આવવાલી ભેટી. અને રકાબી તૂટી. રસ્કિન બોન્ડ કહે છે, ટાઈમ ઇઝ નાવ, સમય અત્યારે જ છે. આવતીકાલની વાત ન કરશો કે આવતીકાલે બાળકો મોટા થશે પછી ધ્યાન આપશું, કારણ કે બાળકોમાં જે જે બાળપણમાં તમે સિંચન કર્યું ને એની લણણી તમે ઘરડા થશો ત્યારે તમને મળશે. ક્ષણ. એટલે જ કબીરજીએ કહ્યું ને, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, કી પલ મે પરલય હોય ઘી,
फिर तू करेगा कब, काल करे सो आज कर। ઘણીવાર વ્યાખ્યાનમાં આ દ્રષ્ટાંત આપું છું, શ્રોતાને ગમે છે માટે જરા ફરી પાછી એ વાત દોહરાવી એક ક્ષણની, કે દરરોજ સવારે તમે તાજા જન્મેલા બાળક જેવા હો છો. ડૉક્ટરોને પૂછજો, બ્લડ પ્રેશર નોર્મલ હોય, તાજા તંદુરસ્ત, ઊંઘ આવી હોય અને એમાં સરસ સ્વચ્છ થઈને બેઠા હોય, એ પ્રથમ કલાક દિવસનો ઉત્તમ કલાક છે. હું મુંબઈમાં આ વ્યાખ્યાન આપું ત્યારે મુંબઈના મિત્રો કહેતો, ભાઈ અમારી પાસે ટાઈમ નથી. ના 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 ના, ટાઈમ છે. કેમ? 6:30 ઉઠીને 7:17 ગાડી પકડવામાં 45 મિનિટમાં તૈયાર થતા હો તો 6 વાગે ઉઠો. કેમ કે યાદ રાખો, લાંબી ઊંઘ મહત્ત્વની નથી, ઊંડી ઊંઘ મહત્ત્વની છે. ધ સાયન્સ ઓફ સ્લીપ્સ ટેલ્સ યુ ઇટ ઇઝ નોટ ધ નંબર્સ ઓફ આવર્સ દેટ યુ સ્લીપ, ઇટ ઇઝ ધ ઇન્ટેન્સિટી ઇન વિચ યુ સ્લીપ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઊંઘ ઊંડી હોવી જોઈએ, નહીં કે લાંબી હોવી જોઈએ. સારું, તો પછી એ સવારમાં બધી શ્રીમતીજીઓ ચાય આપે ત્યારે આપણી ગુજરાતી બહેનો કેવી છે, અન્નપૂર્ણા માતાઓ છે, એટલે પતિને 5000મો કપ આપતી હોય 10મે વર્ષે તો એ બધી એ પૂછે, હે ચા કેવી થઈ છે, જરા ગમીને. અને એ વખતે પતિ છાપામાં માથું નાખીને શેરબજારના ભાવને બકરીને આટલા બચ્ચા આવ્યા એવી વાતો સાંભળ જોતા, ફિલ્મની જાહેરાતો જોતા છાપામાં માથું નાખીને પત્નીને કહે છે, ઠીક છે જા. એટલે દોલતભાઈ મજાક કરે છે કે આટલા માટે રઝાક બેન્ડ વગાડીને લાવેલો એને. એટલે દાંપત્ય સુખમાં સવારે જરાક 10 મિનિટ બે જણ ભેળા બેસીને સમેડકો મારીને જો ચા પીએ અને સાથે બાળકોને ઉઠાડીને સરસ શ્લોક ગાય કે સરસ ગીત ગાય મંજુલ પણે, તો સવારનો પ્રથમ કલાક જે આપણે દિમાગમાં ભરશું એ પ્રમાણે એના આધારે આપણે દિવસના કુરુક્ષેત્રના યુદ્ધ કરી શકીશું. આ ક્ષણ એટલી તો મૂલ્યવાન છે, એટલી તો જાદુઈ છે કે ઘણીવાર આપણને થાય છે અરે રે ચાલી ગઈ ક્ષણ. આપણને ઘણીવાર થાય છે, અરે ઘણા તો મને હવે જુદી રીતે કહે છે, દોલતભાઈ ટાઈમ નથી. હું મેં કહું, ટાઈમ ક્યાં છે? તો ટાઈમ નથી એટલે કંઈ ગજવામાં હોય, પડીકામાં બાંધવાનો હોય, ટાઈમ નથી હો. અને કેટલાક તો વળી આગળ વધીને કે, દોલતભાઈ મારો શેર બજારનું હમણાં એટલું બધું તેજીમાં ચાલે ને કે લાખો કરી લઈએ, એ દોલતભાઈ મરવાનો એ ટાઈમ નથી. વાહ વાહ વાહ, મરવાનો એ ટાઈમ નથી, મૃત્યુ આવશે ત્યારે તમારે ટાઈમ લેવા જવું ન પડે. અને મૃત્યુ અને જીવન શું છે? એક શબ્દ લઈએ આપણે, એક શબ્દ શું લઈએ? બહુ સરસ સંસ્કૃતમાં પંડિતો ઋષિમુનિઓ એટલા તો હોશિયાર હતા કે સમયને માટે શબ્દ કયો કયો, અંગ્રેજીમાં ટાઈમ, ગુજરાતીમાં ક્ષણ, પણ સંસ્કૃતમાં શું? કાલ, કાળ. ઓહો હો હો, યોગ વશિષ્ઠમાં એક શ્લોક છે, ભાતિ દિક્કાલ કથા વિના અસ્માત, દિક્કાલ લીલેહ પયુર્વયમ ચેત, નક્કાપી ભામો ન કદાપી ભામો, વયતુ સર્વત્ર સદાચ ભામહ. અર્થાત કાળ શબ્દ તો જુઓ, કાળ, કાળ એટલે શું? કાળ એટલે મૃત્યુ અને કાળ એટલે સમય. અર્થાત જે માણસે કાળને સાધ્યો નહીં એ વહેલો મૃત્યુ પામે, અને જે કાળને સાધીને જે કરવાનું જે ક્ષણે છે કરી લે એ જીવન જીતી જાય. પછી હું તમને વાત કહેવાનો છું, કાલાતીત પણ થઈ શકાય, કાળને ઓળંગી શકાય, પરંતુ અત્યારે તો આ જ વાત કહું કે સમય જેવું કશું છે જ નહીં. તમે કહેશો શું વાત કરો છો, આ કેસેટમાં બોલો ને સમય જેવું નથી. હા, કેલેન્ડર અને ઘડિયાળ તો માણસે બનાવ્યા. 10 લાખ વર્ષ પહેલાં કયું કેલેન્ડર હતું? આદિવાસી એરિયામાં ત્યાં પટના આગળ અમે ગયા, દૂર ગયા થી એ દૂર, તો આદિવાસીઓને અમે પહેલે દિવસે કહ્યું હઝારીબાગના જંગલમાં, હા, તો 7 દિવસ જ્ઞાન સત્ર આપતો હતો. મેં કહ્યું ટાઈમસર આવજો, તો આદિવાસી શું કે, વો ક્યાં હોતા હે, સમયસર એટલે શું? મેં કહું 8 વાગે, તો કે વો કબ બજતે હે, વો કબ બજતે હે. મેને કહ્યું તો તમે સ્કૂલ ચલાવો છો, કોલેજ ચલાવો, એ તો સાહેબ સીધી બાત હે, સૂરજ કે ઉગતે ચલે આતે હે, સૂરજ કે અસ્ત હોતે ચલે જાતે હે. ઓહો હો હો, એમની પાસે ઘડિયાળ જ નથી,
હું તમને પૂછું, આ યાજ્ઞવલ્ક્યના જમાનાથી મરઘો કુકડે કુક કુકડે કુક 5000 વર્ષથી દરરોજ 4 વાગે કરે છે, કઈ ઘડિયાળમાં જોઈને? અર્થાત કાળ એ આપણા બ્રહ્મમાં સમાયો છે અને બ્રહ્મ પ્રમાણે જે જીવે એને બ્રહ્મચારી કહેવાય. માટે વૃક્ષો અને પશુઓ એ બ્રહ્મચારી છે, કારણ કે એ બ્રહ્મના નિયમો પાળે છે. માણસ જ એવો છે કે કેટલાક તો સૂર્યવંશી. એટલે મને શું કહે, દોલતભાઈ અમે સૂર્યવંશી. મેં કહ્યું એટલે શું? તો કે સૂરજ પહેલો ઉગે ને પછી અમે 9-10 વાગે ઉઠીએ. મેં કહ્યું સારું ભાઈ, તમે બ્રહ્મચારી નથી તો સારું તમારી પાસે. એટલે સમય 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 એક કૃતિ લખી, તમને બહુ જ ગમશે. હો કૃતિ કહું તમને, ક્ષણની પુસ્તક છે, પરમને પામવા કાજે મનમાં બાંસુરી બાજે. અને એટલે એમાં લખ્યું કે ને શિષ્યોએ ગુરુને પૂછ્યું કે ગુરુજી અમને ક્ષણ શું છે એ કહો ને. ગુરુજી કહે કહું છું કહું છું, બેસો, તમે છો એ જ છે ક્ષણ, તમે ન હો તો ક્ષણ ક્યાં છે? ક્ષણ ક્ષણ તો બે ઘટના વચ્ચે મૂકેલા કાલ્પનિક અંતરનું નામ. ઘટના ઘટે નહીં તો ક્ષણ રહે નહીં, એવી ઘટનાને બંધ કરવાની ક્રિયામાં ક્રિયાને ધ્યાન કહીએ છીએ. ક્ષણ ક્ષણ તો છે સાપેક્ષ. હા જોજો, ગમતા જણ જોડે કલાકો ક્ષણ બની જાય ને અણગમતા માણસ જોડે ક્ષણ કલાક થઈ પથરાઈ જાય. ક્ષણ ક્ષણ તો ફૂલ પાંદડી પર રહેલા ઝાકળ સરીખડી છે, હું લેવા જશો સરી જશે. ક્ષણ ક્ષણ તો છે સાપેક્ષ, એટલા માટે કે કોકની તૂટેલી ક્ષણોને તોડશો નહીં, કોકની સુરીલી ક્ષણોને તોડશો નહીં, કોકની તૂટેલી ક્ષણોને સાંધજો, એને પુણ્ય કહીએ છીએ. અને આપણે જ આપણી ક્ષણોને દૂર ઊભા ઊભા જોયા કરીએ એને ગીતામાં સાક્ષી ભાવ કયો છે. ક્ષણ ક્ષણનો કપ જેટલો તમારો ભરેલો હોય એટલો સાચો હો, પણ ભૂતકાળની કડવી યાદ વડે એ ક્ષણોને તોડશો નહીં, ભવિષ્યની ચિંતા વડે એ કપને તોડશો નહીં. હા ભૂતકાળની મીઠી ક્ષણ વડે ભરજો ભરાશે, ભવિષ્યની આકાંક્ષા વડે ભરજો ભરાશે. ક્ષણ અંતિમ લીટી છે. ક્ષણ તો રૂમઝૂમ કરતી નર્તકી સમી તમારી પાસ આવી હતી અને પૂછ્યું તું માગ માગ માગે તે આપું, પણ આપણે તો છાપું વાંચવામાં પૈસાની નોટ ગણવામાં મગ્ન હતા એટલે ક્ષણ તો રાહ જોઈને ચાલી ગઈ. એવી ગયેલી ક્ષણોનો અફસોસ ન કરશો. જુઓ ને સામે કેટલીય ક્ષણો તમારી પાસે આવી રહી છે, જે ક્ષણોમાં તમે પૂરેપૂરા તન મન ને આત્માથી હાજર હશો એ ક્ષણ તમારી થશે. કૃતિ ગમીને શ્રોતા મિત્રો, તો આમાં તો આ કૃતિમાં તો સાગર મૂક્યો છે. અને એટલે ક્ષણ માટે જીસસ ક્રાઇસ્ટે એમના બીજા એમાં કહ્યું, કોકે પૂછ્યું, ક્રાઇસ્ટ ઇન ધ કિંગડમ ઓફ ગોડ, જીસસ, હે જીસસ, પ્રભુના રાજ્યમાં એક જ ચીજ માગીએ તો શી હશે? તમે પ્રભુનો રાજ સર્જવા માગો અને એમાં શું હશે શું નહીં હોય? જીસસ ક્રાઇસ્ટે વર્ણન કરતાં કહ્યું, પ્રભુના રાજ્યમાં ટાઈમ જેવી કોઈ ચીજ નહીં હોય. વાહ વાહ વાહ, એક જ ચીજ ન હોય અને તે ટાઈમ? જીસસ ક્રાઇસ્ટને પણ ખબર હતી કે સમય અતીત માણસ જે દિવસે થાય છે ત્યારે એ જીવી જાય છે, જીતી જાય છે અને વિશ્વમાં ઓગળી જાય છે. એક વાત કહેવા મન થાય તમને, લાઉઝની વાત. લાઉઝ એ ચીની સંત હતા, તે બહુ સંરક્ષણોમાં જીવે, પુસ્તકને લખ્યા. 77 વર્ષની ઉંમરે અદૃશ્ય થયા, એમ માનીને કે જ્યારે એટલા બધા જાણીતા થઈએ કે લોકો નામ બોલે ત્યારે અદૃશ્ય થવું એ જ ઉત્તમ. અને રાજાએ પકડ્યા કે માફ કરો પ્રભુ, હું પગે લાગું છું, તમે જીવ્યા જ જિંદગી પર એટલું સરસ ચિંતવ્યું, કેટલા સત્સંગ આપ્યા, પણ કંઈ લખ્યું નહીં, આ અઠવાડિયું કંઈ લખીને જાઓ. લાઉઝે 70 શ્લોક લખ્યા, એના ઉપર 1700 પાનાના પુસ્તકો છે. પરંતુ એક શ્લોક આપને જણાવું છું ક્ષણની બાબતમાં. લાઉઝ અને એના મિત્ર રોજ આવે ને સૂર્યાસ્ત જુએ શાંતિથી. અને એ વખતે એક વેપારી મિત્ર આવી પડ્યો, મિત્રનો મિત્ર,
અને બીજે દિવસે સૂર્યાસ્ત જોવા ગયા. આહા, લાઉજ, શું તમારું ઘર, શું સૂર્યાસ્ત, શું સૂર્યોદય, આહા, કેવા રંગો, કેવું આમ, બોલ 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 કરે. લાઉજે પેલાને કાનમાં કહ્યું, કાલથી પેલાને ન લાવતો. પેલાએ પૂછ્યું, કેમ? તો કે જે દિવસે સૂર્યાસ્ત તમે જુઓ ને તમે વર્ણન કરો તો જોનારો તે ક્યાં ગયો? એ તો અલગ થઈ ગયો. સૂર્યાસ્ત જોવામાં કેવળ લીન બનવું એ જ જરૂરી છે, અને આ માણસ એમાં વિક્ષેપ કરે છે, માટે ન લાવતો. એમના મિત્રે પૂછ્યું, લાઉઝ બોલો, શ્લોક શું આવે છે? તો લાઉઝે શું કહ્યું? ડૂ વોટ યુ ડૂ વેન યુ ડૂ, ડૂ વોટ યુ ડૂ વેન યુ ડૂ, જ્યારે જે કરતા હો ત્યારે તે જ કરો, અન્ય ન કરો. તમે કહેશો તો ભાઈ બહુ મુશ્કેલ છે જાતો, લ્યો ટ્રેનમાં બેઠા બેઠા વિચાર આવે, વળી સિંગ પણ છોલતા હોઈએ, ખાતા પણ હોઈએ. ના 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 ના, એ વાત ઠીક છે, પણ મેં આનું વિશ્લેષણ કરીને એમ કહ્યું કે મનમાં ને શરીરમાં જ્યારે નવપલ્લવન પ્રવૃત્તિ કરતા હોય, ઇનટેક ઇન ધ બોડી એન્ડ માઇન્ડ, તે વખત બીજું ન કરો. અર્થાત જ્યારે જમતા હો ત્યારે 5 ટેલિફોન ન લો, ડૉક્ટરોને પૂછજો કે જમતા જમતા શાંતિથી 10 મિનિટ ધ્યાનપૂર્વક આરામથી શાંતિથી પ્રફુલ્લતાથી પ્રસન્નતાથી જો કોળીઓ મૂકીએ અને ખોરાક હાથમાં લઈને કહીએ, હે પ્રભુ તે આપ્યું તે ઉત્તમ છે એમ કરીને, અને જમ્યા પછી 5 મિનિટ શાંત બેસીએ, તો શરીર વિજ્ઞાન કહે છે કે લોહીની જરૂર જઠરમાં હોય, અને જો 5 વાર ફોન લઈએ અને બીજી વાત કરીએ અને બીજો ધ્યાન દોરીએ અને ઉભળકપણે જમીએ તો લોહી જઠરમાં જવાને બદલે દિમાગમાં જાય છે, અને એટલે એસિડિટી અને અલ્સર થાય છે. વાત આ છે કે જીવનમાં મહત્ત્વની ક્ષણે આપણી દિનચર્યામાં આપણે ક્ષણમાં જ હાજર રહીએ, અને એ આપણી તંદુરસ્તી માટે અને મન દુરસ્તી માટે પણ જરૂરી છે. આખો દિવસ નહીં, ઘણી પ્રવૃત્તિ કરીએ, ઓફિસમાં ટેલિફોન લઈએ, ફાઇલ લઈએ, આ લઈએ, એ કરો, પરંતુ સવારે સ્નાન કરતાં કદી તમારા પગ જોડે તમે વાત કરી, હે પગભાઈ કેટલા દેશોમાં ફેર્યો બાપા તે, તો આ તું નહીં હોત તું ક્યાંથી આટલા બધા દેશોમાં ફરવાનો હોત. આપણી જીભને આપણા મોંને ધોતા આપણે એમ કહીએ કે હે પ્રભુ આ મુખ દર્શન કેટલાય માણસોએ કર્યું, કેટલાય માણસોના હસતા મોંમાં જોયા, હે પ્રભુ આ આંખ તે આપી. આવી વાત આપણે શરીર જોડે કરતાં જો સ્નાન કરીએ અને પરમાત્માનો શ્લોક બોલીએ તો સ્નાન પણ એક ધાર્મિક વિધિ બની રહે છે, સ્નાન પણ એક ધાર્મિક વિધિ બની રહે, અને ખાવાનું એ પણ એક અન્નની પ્રસાદની વિધિ બની રહે છે. આવી દિવસમાં જે જે ક્ષણો આવે એમાં આપણે રહીએ તો ખરેખર જીવનનો આનંદ મળે. ક્ષણની વાતમાં માર્ટિન બ્યુબર કહે છે, આઈ એન ધાવ પુસ્તક લખ્યું. બ્યુબરના 2-3 પુસ્તકો છે પણ મને આ ગમ્યું. એ કહે છે કે હ્યુમન બિઈંગ ઇઝ નોટ ઓન્લી એ સ્પેસ ડાયમેન્શન બટ ટાઈમ ડાયમેન્શન. આજે બહુ મોટી વાત કરી, અને એમ શું કહ્યું કે મનુષ્ય એ કંઈ 5 ફીટ 4 ઇંચની ઊંચાઈ અને 8 કિલો વજન અને 8 જગ્યા રોકે એવું નથી, એમ સ્પેસ ડાયમેન્શન નથી, જગ્યા રોકે એવું જ માત્ર નથી, એ તો હશે જગ્યા રોકે, પણ એવું જ માત્ર નથી, શું? ટાઈમ ડાયમેન્શન. ટાઈમ ડાયમેન્શન ખ્યાલ આવ્યો કે મનુષ્ય મનુષ્યના વ્યવહાર જોડે જે ઘટના બને એને કારણે આપણને જીવવાનું ગમે ને. આપણે બધા માણસ ભૂખ્યા માણસ છીએ, માણસ આપણને કેમ ગમે? કારણ કે આપણા જીવનમાં એ નવસંચાર કરે છે, માટે તો આપણો સમાજ ઘડાયો, માટે તો ઘર બન્યું, માટે તો આપણો જ્ઞાતિમંડળ બન્યું. આ બધું કેમ બન્યું? કારણ કે માણસો આપણા જીવનની ક્ષણોને મોહર્તી કરે છે, અને એટલા માટે જ માણસોથી વિખોટા પાડીને જેલમાં પૂરે છે એ સજા ગણાય, કેમ કે ત્યાં બીજા કેદીઓ હોય, વળી નવી દુનિયા શરૂ થતાં વાર લાગે, પરંતુ આ મનુષ્ય એ પોતે સમયની ક્ષણને ભરપૂર કરનારો આત્મા છે, અને એને કારણે માર્ટિન બ્યુબરે કહ્યું કે મનુષ્ય એ સ્થળ રોકનારી કોઈ એન્ટિટી કોઈ વસ્તુ નથી, પણ મનુષ્ય તો શું કહ્યું, સમયને ભરપૂર કરનારું માધ્યમ છે, અને એટલા માટે આપણને સૌને મળવું ગમે, સાંભળવું ગમે, ભેગા બેસવું ગમે, ગૂંજવું ગમે, ગાવું ગમે, સાથે વાતો કરવી ગમે, શિયાળે તાપણું તાપતા મકાઈ શેકતા યા ઉનાળે કેરી ખાતા આપણને કેમ્પ ફાયરની જેમ બેસીને આનંદ કરવો ગમે. કેમ? કારણ કે આપણે મનુષ્ય છીએ, અને મનુષ્યો જ આપણા જીવનમાં ભરપૂરતા અર્પે છે. અને એક સાધુ હતા,
તે તમને એક વાત કહું, કેટલું સમયને ઓળખેલા, તે એક અરબી ઘોડો ત્યાં આપી ગયા. તે સાધુ તો ખરા ને અલિયા મહાશય, તે ઘોડાને માણસની જેમ રાખ્યો એટલે ઘોડો માણસની જેમ જીવતા થયો. તો અરબી સોદાગર કે ઓહો ઘોડાને ટ્રેન કર્યો કેટલો સરસ, ચલો બીજા 10 ઘોડા આપું. એટલે ગામ આવ્યું આખું ઓલિયા પાસે, હે ભાઈ તમને તો 1,00,000 રૂપિયાનો ઘોડો મળ્યો, ઉત્સવ મનાવો. તે સાધુ શું બોલ્યા, એ ભી કબ તક? બીજા 10 ઘોડા આવ્યા કે હવે તો તમારી પાસે 10 ઘોડા આવ્યા. તો સાધુ શું બોલ્યા, એ ભી કબ તક? એમ કરતાં દિલ્હી વાત પહોંચી. તો કે ભાઈ આ તો ઘોડાને સરસ રીતે તાલીમ આપે છે, તો દિલ્હીના લશ્કરમાં એને ઘોડાના તાલીમ આપનાર બનાવો. સાધુને ત્યાં બોલ્યા હતા કે ત્યાં ભલા, એ સાધુને તો વૃક્ષ નીચે ત્યાં ને મહેલમાં એ ત્યાં. તો બધા ઘોડાને તાલીમ આપે એટલે ગામ જઈ ચડ્યું, પાર્ટી આપો પાર્ટી, હવે તો તમે ઘોડાના સેનાપતિ થયા. તે સાધુ શું કે, એ બી કબ તક? હવે એવું બન્યું કે રાજાનું અવસાન થયું, તે એમને રાજા બનાવ્યા. ગામ લોકો કહ્યું કે તમે કેવા માણસ છો, પાર્ટી નથી આપતા. ત્યારે રાજા બનેલા સાધુ એટલું જ બોલ્યા, એ ભી કબ તક? અને એક દિવસ મૃત્યુ આવ્યો. ત્યારે મરતા લોકોએ પૂછ્યું કે કોઈ ઈચ્છા? તો કે મારી કબર આગળ પાર્ટીઓ મુકાવજો, એ ભી કબ તક? અને છેલ્લી ફિલોસોફિક મજાક કહું તમને કે વર્ષો પછી ન પાર્ટીઓ રહ્યું, ન કબર રહી, ન કાંઈ રહ્યું, સમય લોપ થઈ ગયો. એ ભી કબ તક પણ ભૂસાઈ ગયું. સમય કશું જ નથી, સમય ઘટનાનું નામ છે. તમને હું એક સાલ કહું, 1960 યાદ કરો, લખી નાખો અત્યારે, શું યાદ આવે? કોઈ કહે કે દોલતભાઈ હું તો ત્યારે જન્મ્યો જ નહોતો, સારું એ યાદ આવ્યું. કોઈ કહે છે કે દોલતભાઈ મારી ઉંમર મોટી છે એટલે ત્યારે હું 10 વર્ષનો હતો. કોઈ કહે છે કે એવું હતું કે તે વખતે મને લગ્ન થયા હતા. હું તો આ 1960 સાલ કશું જ નથી, એ તો તમારા મનમાં લીંપાયેલી ઘટનાનું નામ છે. સમય શું? આપણે સમયને કેવી રીતે યાદ રાખીએ? ઘટના વડે. એ ઘટના ઘટે જ નહીં તો સમય રહે ક્યાં? અને એટલે પ્રાણાયામ, અને એટલે ધ્યાન, અને એટલે સૂર્ય નમસ્કાર, અને એટલે પ્રાર્થના, એ સમયની આ ઘટનાની ઘટમાળને તોડીને શૂન્યમય થવાની સ્થિતિનું નામ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને સમય સાપેક્ષ છે એમ કહ્યું, બહુ સુંદર રીતે, કે ગમતા જણ જોડે ક્ષણ કલાકો બેસીએ તો એ ક્ષણ લાગે, અને અણગમતા જણ જોડે ક્ષણ બેસીએ તો એ કલાક લાગે, એમ આઇન્સ્ટાઈને કહ્યું. પરંતુ આઇન્સ્ટાઈન જો ફિલોસોફર હોત ને તો એમ પણ કહેત કે જ્યાં સમય થંભી ક્યાં જાય, જ્યાં ઘટના ઘટે જ નહીં, જ્યાં તમે ઓગળી જાઓ, જ્યાં બ્રહ્માંડ અને આપણો આત્મા એક થઈને મળસ્કાના પાંદડાની મરમર સાંભળતા આપણે છીએ જ નહીં, આપણે ઓગળી ગયા, એવી સ્થિતિ જ્યાં આવે એ સમયાતીત ક્ષિતિ છે. અને એટલે સમય ભલે સાપેક્ષ હોય અને છે, પણ આપણે સમયાતીત પણ થઈ શકીએ છીએ. હો ચાલો ને આપણે એની વાત કરીએ કે સમયની આ સાપેક્ષતા છે શું. સમયની સાપેક્ષતાની આપણે વાત કરતા હતા ને, સમય કોન્ટેક્સ્ચ્યુઅલ છે, સંદર્ભવાન. એટલે 6 મહિનાનો બાબો આપણા ખોળામાં બેઠો, અને બેઠો સાનો, સૂતો બિચારાને, બેસતા એનો આવડે, અને સૂતો ને આપણને લાત પેટમાં મારે એટલે બાળકના પગ ચૂમી લઈએ, વાહ વાહ કેવો મજાનો છે, નાનો ફૂલ જેવો. તો બાળકની લાત આપણને પગ ચૂમવા જેવી લાગે, અને 6 વર્ષે જો લાત મારે તો હે આવી રીતે ન વર્તાય હો, અને 36 વર્ષનો લાત મારે તો ઘર જુદા પડે, ખરું ને? વાત શું થયું? પિતા અને પુત્રનો સંબંધ તો એ જ છે, સગપણનું નામ પણ છે પિતાપણું અને પુત્રપણું, પરંતુ જેવો સમય બદલાય, વય બદલાય, એમ એનો સંદર્ભ બદલાઈ જાય. અને આ બદલાતા સંદર્ભ માટે જો એક વાત કહેવી હોય તો થોડો વાર પછી કહું, તૈયારી. આપણા જીવનમાં આપણા સંદર્ભ બદલાતા રહે છે ક્ષણે ક્ષણે, અને એવી ક્ષણે આપણે જેટલી તૈયારી કરશું એટલી આપણે ક્ષણને જીતી શકીશું. એક વાત નવી દ્રષ્ટિએ લઈએ, મનોવૈજ્ઞાનિક ક્ષણ. ક્ષણ છે આમ તો ભૌતિક, એટલે કે ઘડિયાળમાં દેખાય, કેલેન્ડરમાં દેખાય, માપવા કોશિશ કરી, એ ભૌતિક વાત થઈ. પણ ક્ષણ ઇઝ અ સાયકોલોજિકલ ડાયમેન્શન, આ મોમેન્ટ ઇઝ અ સાયકોલોજિકલ, એટલે માનસિક ક્ષણ. જોજો હા, મુંબઈમાં તમને ક્યારે ભૂખ લાગે? તો કે દોલતભાઈ અમે તો બ્રંચ બધું સવારે 8:30 તો એમ રસોઈ જમી લઈએ, અને અમે વડોદરામાં 8:30 તો નાસ્તો કરતા હોઈએ, અને અમે જમીએ લગભગ, બ્રંચ અમારું 10:30, કારણ કે 11 વાગે કોલેજ ચાલુ થાય.
અને ઉત્તર ભારતમાં ગયો ત્યારે દેસાઈ સાહેબ ખાના ખા રહે, એટલે અમે કોઈ બે વાગે ખાના ખાવાનું ખાઈ, તો કે હા બે વાગે અમારા વો લંચ હો રહા હે ઉતારે, બે વાગે આપણી ચાનો ટાઈમ થાય ત્યારે એનો લંચનો થાય. અર્થાત શું, કોણે નક્કી કર્યો આ ટાઈમ? આપણા દિમાગે, આપણા મને, સાયકોલોજીકલ છે, માનસિક છે, મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. કેમ કે મનથી આપણે નક્કી કર્યું કે આ ઉઠવાનો ટાઈમ, આ બેસવાનો ટાઈમ, આ જમવાનો ટાઈમ. એટલે હું એમ કહેવા માગતો હતો કે ક્ષણ તો એક મનોવૈજ્ઞાનિક સત્ય પણ છે, માત્ર ભૌતિક જ નહીં. અને એટલે આપણે જેટલી એની તૈયારી કરીએ, જેટલું સરસ રીતે એ સત્ય ઓળખીએ. હું એનાથી શું કહેવા માગું છું કે જ્યારે આપણે જમવાનો ટાઈમ હોય ને આપણો કોઈ પણ, તો રોજ એ સમયસર રાખીએ. કેમ કે આપણા શરીરને, આપણી હોજરીને, આપણા દિમાગને એની ટેવ પડી જાય છે, અને એ જેટલું જાળવીએ એટલું શરીર સ્વસ્થ રહે. પણ જે જે માણસોનો જમવાના ટાઈમ બદલાયા કરે એને વધારે બીમારી આવે છે, કારણ કે શરીરને પણ સમય અને નિયમિતતા જોડે સંબંધ છે. એક એવી પણ વાત આપણે લેવી છે ટાઈમ મેનેજમેન્ટની, પરંતુ એ કરીએ તે પહેલાં એટલું કે અમે કન્યાકુમારી ગયા હતા ને, ત્યાં એક ભાઈ સૂર્યાસ્ત જોતા હતા. તે કોફી પીવી હતી પણ થર્મોસ એના પત્ની ભૂલી ગયેલા અમદાવાદથી લાવવાનું, એટલે બધા સૂર્યાસ્તમાં ડૂબેલા. ત્યારે એ તાળી પાડીને પત્નીને કહે, અરે તું થર્મોસ ભૂલી ગઈ, તો થર્મોસ ભૂલી ગઈ, એના કરતાં કોફી પીતે ને. એટલે મારી ભાષામાં મેં કહ્યું અમારા પત્નીને કે આનો સૂર્યાસ્ત થર્મોસમાં ડૂબી ગયો. અને એટલે બીજે દિવસે મેં થર્મોસ ભેટ આપ્યો. મને કે તમે કોણ? મ કોઈ નહીં, આ અમે થર્મોસ એક વધારે છે અને તમે લઈ જાઓ, અમે બીજે જવાના છે ઊટી વગેરે માટે, તમે આ રાખો. પણ એટલું જોજો કે આવતીકાલે તમારો સૂર્યાસ્ત મનમાં ડૂબે, થર્મોસમાં ન ડૂબે. કેમ? સરસમાં સરસ મજાની ક્ષણે આપણે હવાફેર ગયા હોઈએ ત્યારે મન તો પેલું જ લઈને જઈએ છીએ, પરિણામે હવાનો ફેર થાય, મનનો ફેર નથી થતો. ક્ષણ ક્ષણ ક્ષણ, એટલે જ ગની દહીંવાળાએ બે દાંપત્યની એક ક્ષણ વર્ણવી છે. મને એટલી બધી ગમેલી એ કવિતા કે એક લીટી બતાવું. જુઓ તો ખરા, એણે સમુદ્ર કિનારે રાત્રે એક દંપતી બેઠું છે અને એ ક્ષણને એમણે કવિતામાં કંડારી છે. શું કહ્યું? કે અમે ચડી ગયા તા વાતે એક ભાંગ તિરાતે, ઈર્ષાળુ જગ જોઈ જતે તો ના જાણું શું થાતે રે. અમે ચડી ગયા તા વાતે એક ભાંગ તિરાતે, સાગર નીર ગયા તા થંભી, પંખી ગયા તા પોઢી, દશે દિશાઓ જંપી ગઈ તી આભની ચાદર ઓઢી, પ્રાણ ઢોલણી પ્રાણ ઢોલણી પ્રાણ ઢોલણી ડાળી બેઠા અમે આતમની મહોલાતે રે. અમે ચડી ગયા તા વાતે એક ભાંગ તિરાતે. ગનીબી મજાના કવિ હતા, ખૂબ સન્મિત્ર હતા, સાથે બેસીને કવિતા બોલતા મનાથી 20-25 વર્ષે મોટા તો એ સુરતમાં. અને આજે એમને સલામ સાથે કવિતા ગાઈ અને હવે આપણે જોઈએ સમય માટે ચાર શબ્દ છે ટાઈમ મેનેજમેન્ટના. ટાઈમ કિલિંગ, ટાઈમ હિલિંગ, ટાઈમ ફિલિંગ, ટાઈમ ઇન્વેસ્ટિંગ. એટલે શું? ટાઈમ કિલિંગ, સમયનું ખૂન કરવું. તીન પત્તી રમવી, સમયનું ખૂન. સમયનું ખૂન શું? ઘણા કહે છે દલિતભાઈ આગગાડીમાં ટાઈમ નથી જતો. શું કામ ન જાય ભાઈ?
તમને ગમતી પ્રવૃત્તિ તમે કરો, તમે કંઈ વાંચો, તમે વોકમેન મશીન પર કેસેટ સાંભળો, તમે આરામ લ્યો, તમે ભજન ગાઓ, તમે શ્લોક મોડે કરો, તમે સ્વસ્થ થાઓ, તમે તંદ્રા લઈ લ્યો, કેમ પણ થાકી જવાય, ટાઈમ કિલિંગ કરીએ. આ જ ટાઈમ કિલ કરનારા માણસો જરીક ગાડી મોડી પડે તો આકડા થઈ જાય છે, અરે રે મારો ટાઈમ બગાડ્યો. પરંતુ અમેરિકામાં એમ કહેવાય છે કે સરેરાશ અમેરિકન દરરોજ 3 કલાક ઇડિયટ બોક્સ જુએ છે, અર્થાત ટીવી. એને ઇડિયટ બોક્સ કેમ કહ્યું? એટલા માટે કે મૂર્ખ માણસનું સાધન. કેમ? ટીવી જોવાય, બરાબર છે, 1.5 કલાક જોવાય. પણ જે માણસ 3 કલાક ટીવી જોઈને સમયનું ખૂન કરે એ માણસે ગાડી મોડી પડવાથી આકડા શા માટે થવું જોઈએ? કારણ કે સમય એકટો થશે તો તમે તો આવું જ કરવાના છો. આ સમય કિલિંગ. જિંદગીમાં જેટલું ટાઈમ કિલિંગ ઓછું કરીએ, સમયનો વ્યય ઓછો કરીએ એટલું સારું. બીજું છે ટાઈમ હિલિંગ, રૂઝ. કેવું? હોસ્પિટલમાં દર્દી જોડે બેસીને વાત કરી હોય તો એને રૂઝ આવે, નાના બાળકોને સાથે રમ્યા હોય ને ગમ્મત કરી હોય તો એ ટાઈમ હિલિંગ છે. કેમ? કારણ કે એને એ ટાઈમની જરૂર છે, આપણા સમયની જરૂર છે બાળકોને ખૂબ જ. ટાઈમ ફિલિંગ, શું તમે વ્યવસાય કર્મ કરો છો એ વખતે જેટલું ટાઈમ પ્રમાણે કરો, સમયને સાચવીને કરો, સમયનો વ્યય ન કરો, અને સમયમાં જેટલું બને એટલું કામ કરો તો પ્રોડક્શન વધે, એ ટાઈમ ફિલિંગ. અને ટાઈમ ઇન્વેસ્ટિંગ શું? જ્યારે બાળકોને આપણે ભણાવીએ ત્યારે, મને ઘણા કહે છે મોટા ઉદ્યોગપતિઓ, દોલતભાઈ આ ભણાવવાનું માસ્તર રાખી લઈએ, કેટલા રૂપિયા લો? 4000 આપ્યા. પણ માસ્તર રાખવાથી સંસ્કાર ના આવે, માસ્તર વિષય ભણાવશે, આ કબૂલ કરું છું, શિક્ષક, પણ એના સારા અક્ષર, એની સારી સારી વાતો, એના દિમાગમાં ભરવાના સારા વિચાર, આ કોઈ ટ્યુશન કે પૈસા ખર્ચવાથી ન થાય, એ તો આપણે જ કરવા પડે, એને ટાઈમ ઇન્વેસ્ટિંગ કહીએ. તમે સવારે શરીરની સંભાળ રાખીને 1/2 કલાક જોગિંગ યા ચાલવા જાઓ, એ ટાઈમનું મૂડીરોકાણ છે. કેમ કે જેટલું એ મૂડીરોકાણ કરશો, વ્યાજ સાથે તમને 60 પછી એ જરૂર જ આપશે. આ સમયને આ ઓળખી લઈએ એટલે એડવર્ડ ડી બોનો નામના મેનેજમેન્ટ એક્સપર્ટે સમય માટે શબ્દ કહ્યો, લાઈફ સ્પેસ, ક્રિએટ લાઈફ સ્પેસ વિધ ઇન યુ. ઓહો, એટલે શું? આપણે દરરોજની દિનચર્યામાં જીવવાની જગ્યા શોધીએ, અરે લાઈફ સ્પેસ શું? તો એણે ડિફાઇન કર્યું, સ્પેસ એટ વર્ક, સ્પેસ ફ્રોમ વર્ક. ભાઈ અંગ્રેજીમાં, હવે ગુજરાતીમાં કહું, કામ કરતાં કરતાં જ્યારે લંચ બ્રેક મળે એને સ્પેસ એટ વર્ક કહેવાય. કામ કરતાં કરતાં લંચ બ્રેક. આપણે લંચ બ્રેકમાં શું કરીએ છીએ? ગપ્પા મારીએ, પેલા શાની બદલી થઈ, પેલા મહેતાની ટ્રાન્સફર થઈ, એટલે એ જ પાછું એનું એ. આપણે લંચ બ્રેક વખતે શાંતિથી કેસેટ સાંભળી હોય, શાંતિથી વોકમેન લીધું હોય, શાંતિથી લંચ જમતા હરિઓમ નમઃ શિવાય કર્યું હોય, શાંતિથી કશું જ ન કરીને 10 મિનિટ શાંત બેઠા હોઈએ, તો એ આપણને જીવવા માટે, ફરી નવું કામ કરવા માટે ઉત્સાહ આપે છે. એને સ્પેસ એટ વર્ક ડી બોનોએ કહ્યું. અને બીજું સ્પેસ ફ્રોમ વર્ક એટલે રવિવાર, રવિવાર અને વેકેશન, એ સ્પેસ ફ્રોમ વર્ક. આપણે આટલું બધું કામ કરવાનું, એમાંથી જરાક મોકળાશ મેળવીએ, હળવાશ. તો મોકળાશ શાને માટે? હળવાશ માટે. અને અમેરિકામાં તો અત્યારે સમસ્યા છે, મંડે સિકનેસ. કેમ? તો કે શુક્રવારે બધું બંધ થઈ જાય, શનિ રવિ આનંદ પ્રમોદ માટે, તે આનંદ પ્રમોદ એટલો બધો કરે કે પછી સોમવારે ઓફિસ જવાનો થાક લાગે, એને મંડે સિકનેસ કહેવાય. ત્યારે આનો અર્થ શું થયો? કે જે આપણને સમય મળ્યો વેકેશન કે રવિવાર, એનો ઉપયોગ આપણે શક્તિ ભરી લેવા માટે કરીએ, એને આપણે ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કહીશું. એક બીજી પણ વાત કહેવા મન થાય છે સામાજિક રીતે ક્ષણ માટે. બે વસ્તુ અલગ પાડી. હમણાં એક અમારા સ્નેહી છે, બહુ જ મોટા વાઇસ ચાન્સલર હતા, મને કહે, દોલતભાઈ તમે અંગત છો એટલે એક વાત કરું. મેં કહું, શું? કે આ બધી જે કામગીરી કરીને 25 વર્ષ 50 30 વર્ષ, પણ એમાં મકાન ખરીદવાનું ભૂલી ગયો. અચ્છા, હવે વપાવો ને. એટલે અમે બધા મકાન જોવા ગયા, 4 લાખ રૂપિયાનું PF આવવાનું, પણ એ મકાનમાં જાય તો પછી ખાઈશું. મને કે તમે કેવી રીતે મકાનનો વિચાર કરેલો? મેં કહું, ભાઈ આમાં તો એ વાત છે, મને એટલું શીખવા મળ્યું જીવનમાં કે આઈ ડિફરન્શિએટ બિટવીન એસેન્શિયલ એન્ડ નોન એસેન્શિયલ. એસેન્શિયલ એટલે શું? મહત્ત્વની વાત કહીને નહીં, નહીં મહત્ત્વની વાતમાં મેં
ડાયરીમાં લખેલું કે સોનું એકઠું પછી કરીશ તો ચાલશે, પણ મકાનની જમીન પ્રથમ લઈશ. એટલે આ વડોદરામાં આ હરિનગર સોસાયટીમાં હરિસિંહજી ઠાકોરના મકાન માલિક હતા, અમે ભાડૂત હતા. એમનું ખેતર હતું, 1 લાખમાં વેચાતું હતું, પણ અમે સોસાયટી કરીને 8 અને 1 સ્ક્વેર ફીટ જમીન લીધી, જે આજે 200 રૂપિયે. હવે એમાં એ વડોદરા શહેરથી બહાર મકાન, આમ એટલે લોકો કે અહીંયા કોણ આવશે જંગલમાં. મેં કહ્યું જુઓ ને, જે સ્વાચા સ્વજન છે આવશે, અને બીજા જે સ્વજન પૈસા ગણીને ન આવે એની જરૂર પણ આપણને શું. અને આજે એ સોસાયટી વડોદરામાં સારી ગણાય છે. 30 વર્ષ પહેલાં વિચાર આવેલો. એ પહેલાં મિત્ર પૂછે છે, ભાઈ સાહેબ કે તમને ક્યાંથી? મેં કહું આ જ વાત, આજે મારા 1 કલાક બચાવીને મારા 12 થી 18 વર્ષની ઉંમરના છોકરાને 1 કલાક આપું એ જરૂરી છે, પણ 1 કલાક કોઈ મિત્રો ખેંચી જાયને પત્તા રમવા જાઉં એ જરૂરી નથી. જરૂરી ને બિનજરૂરીનો તફાવત સમજીને એમ કહું છું કે એક સૂત્ર લખીએ કે જરૂરી ચીજોમાં આજે આજે ને આજે જ, કાલે ચાલશે નહીં. જે દિવસે કાલે કહ્યું એ કાળ ચાલ્યો ગયો, એ ક્ષણ ચાલી ગઈ, પસ્તાવાનો સમય આવે. એટલે જ મને ઘણા કહેતા, દોલતભાઈ કાર લો ને, મોટા પ્રોફેસર હવે તમે. મેં કહું મારે 4 છોકરાને એટલા સરસ ભણાવવા છે, એ જ અમારી કાર દોડાવશે, અને એ જ કાર લાવ્યા પણ ખરા. મારે કારમાં નહોતું જોઈતું, કારણ કે કારથી સ્ટેટસ સિમ્બોલ આવે, પરંતુ છોકરા જે દિવસે ભણીને મોટા થાય એ સ્ટેટસ સિમ્બોલ મોટું છે, મારે એ જરૂરી છે. આપણે હે વાલા સ્વજનો, જરૂરી બિનજરૂરી વચ્ચે જ્યારે જરૂરી ચીજ લાગે એને માટે, જરૂરી ક્ષણ લાગે એને માટે, જરૂરી પ્રવૃત્તિ લાગે એને માટે, જેમ કે બાળકો પર ધ્યાન આપવું અત્યંત જરૂરી, જેમ કે પત્ની સાથે 1/2 કલાક બેસીને દિનચર્યાની વાત કરવી અત્યંત જરૂરી, જેમ કે ઘરડામાંને કેમ છો બા કરીને ઠમકીને 5 મિનિટ પૂછવું અત્યંત જરૂરી, જેમ કે આપણા શરીરને સાચવવા માટે ચાલવા જવું અત્યંત જરૂરી, જેમ કે જમતા જમતા એક ક્ષણને આત્મસાત કરીને 5 મિનિટ સ્થિર થવું એ અત્યંત જરૂરી. સંગ્રેલું સોનું નહીં કામ આવે, સંગ્રેલા 5 ફ્લેટ નહીં કામ આવે, સંગ્રેલા કરોડોની મિલકત નહીં કામ આવે, હાર્ટ એટેક આવે ત્યારે આમાંનું કશું કામ આવતું નથી. ક્ષણ ક્ષણ ક્ષણ, આ ક્ષણોના નિર્ણયની ક્ષણને સાચવીએ, અને એની સાથે એક શબ્દ કહેતો હતો ને તમને પહેલાં, તૈયારી કરીએ. તૈયારી, ક્ષણની તૈયારી. એક મજાક કહું તમને, એક વૃદ્ધ ડોશીમાં હતા, અને તમે જાણો ડોસા ડોશીમાં, ડોશીમાં જ મજબૂત થઈ જાય 60 પછી, કારણ કે ડોસો બિચારો તે ગામડામાં હતા. ગામડામાં હતા એટલે બોલ્યા, હવે સાંભળ્યું કે આ બેડરૂમમાં આપણે જુદા હોતા હોઈએ સારું ન લાગે, 66 વર્ષે આપણા છોકરા મોટા થયા ને ઈના છોકરા થયા, ના ગામઠી ભાષામાં કહું તમને, તો કે શું કરો, તો કે હવે તમે દીવાનખાનામાં જાઓ. બિચારા ડોસાને જીવતા ના આવડે એટલે દીવાનખાનામાં ગયો. દીવાનખાનામાં આખો દિવસ બેઠા રહે, કાં જાય ડોસા એટલે કે આ હવે આખો દિવસ દીવાનખાનામાં બેઠા છો, વહુ વારું ને અહીંથી જવું આવવું હોય સારું ન લાગે, માટે ઓટલે જાઓ. ગયો ડોસો ઓટલે, ઓટલે પેલા ડોસાને ટૌકાની ટેવ, આવો છગનભાઈ મગનભાઈ ચાય પી આવો. તે કે ડોસીમાં ગરજ્યા, શું આ ઓટલે બેઠા ટૌકા કર્યા કરો ને બાર બાર કપ ચાય કરવી પડે, એના કરતાં મંદિરે જાઓ. ગયો ડોસો મંદિરે. તૈયારી ન હોય તો બેડરૂમમાંથી મંદિરે જવું પડે. એમ તૈયારી શાની, તૈયારી આની, તૈયારી શાની, તૈયારી મધ્ય વયની, 45ની ઉંમર આવે ત્યારે એ તૈયારી કરવાની, વૃદ્ધાવસ્થાની. અત્યારે કોર્સ ચાલે છે દોસ્તો, કે 52 વર્ષના મેનેજરોને હું કોર્સ આપવા જાઉં છું કે હાઉ ટુ રિટાયર, કારણ કે નિવૃત્તિની જો તૈયારી ન હોય વાલા દોસ્તો, તો અત્યારના સંશોધનો મૃત્યુના એમ કહે છે કે માણસો નિવૃત્તિ પછી મરે છે કેમ, તો કારણ જાણો છો, શરીર નબળું થાય એટલે નહીં, મન મરવા માંડે છે એટલે એ વહેલા મરે છે. પ્રથમ મન મરે અને એની અસર શરીર પર પડે અને એટલે શરીર મરે. ઓહો, તો નિવૃત્તિની પણ તૈયારી કરવી પડે કે નિવૃત્ત થઈને હું ઘરમાં શી રીતે મદદ કરું, કેવી રીતે મારો ટાઈમ પસાર કરું, કેટલું સરસ કામ કરું, કેટલું સરસ સાંભળું, કેટલું વાંચું, કેવી રીતે મિત્રતા રાખવું, કેવી રીતે બાગમાં ફરવા જાઉં, ઘરમાં શાકભાજી કેવી રીતે કાપવું, મદદરૂપ થાઉં, બાળકોને કેવી રીતે હું આંખ શીખવાડું, ગીત શીખવાડું, આ બધી પ્રવૃત્તિની તૈયારી નિવૃત્તિમાં પણ કરવી પડે. એવી રીતે ઘરમાં આપણે વહુ લાવીએ, હું ઘણીવાર કહું છું મજાકમાં કે જેટલું રઝાક બેન્ડ વગાડીને તૈયારી કરીએ,
જેટલું જણસ લાવીને સાડી લાવીને તૈયારી કરીએ એટલી વહુને લાવીને વહુને સમાવીને વહુને પોતાની કરવાની તૈયારી આપણે નથી કરતા. પરિણામે જ મેણા ટોણા ઘરોમાં ચાલ્યા કરે. અમારા ઘરમાં આમ તમારા ઘરમાં પેલું ના તૈયારી. આના ઉપર વળી પાછા વાત કરશું. જાત સાથેની ક્ષણ આપણે બહુ જ ખોવાયા છીએ. એટલે જ મેં પેલા સંબંધથી મુક્તિ પુસ્તકમાં લખ્યું, સંબંધના સુખ દુઃખને મુક્તિ. ઘણા પત્રો આવ્યા તો લખ્યું શું, પરમાંથી ખસ સ્વમાં વસ, ઈશને સ્વસ, થોડુંક રડ થોડુંક હસ એટલું જ બસ. આપણે આપણી ક્ષણો અમારી પડોશમાં જ છે. પેલા તે એકલા પડે તો કોઈકને બોલાવે છોકરાને, કેમ એકલું ગમતું નથી. અરે ભાઈ, એકલતા, એકલા આ જિંદગીમાં આપણે જન્મ્યાને જઈશું ત્યારે જઈશું એકલા. આ એકલતા તો કેટલી મજાની ચીજ છે, એન્જોય કરવાની, આનંદની ચીજ છે. તમે એક કલાક તમારા બેડરૂમની સ્ટોપર બંધ કરીને બેસો તો ખરા, નાચો કૂદો હસો ગૂંજો ગાઓ, આહા. પણ એ આપણે નથી કરતા, આપણે ખોવાઈ ગયા છીએ પરમાં. અને એથી સ્વ સાથેની ક્ષણ પણ મજાની છે. કેમ કે જે દિવસે સ્વ સાથે ક્ષણ માણીશું તે દિવસે સ્વ અને પરમાત્માનો તંતુ આપણે સાધી શકીશું. અને પરમાત્મા તત્વ જોડે તંતુ સાધવો હોય તો સ્વમાં આપણે વસવું પડે. એ વાત પણ કરી. એક પ્રસંગ યાદ આવી ગયો અને એ પ્રસંગ કહું તે પહેલાં એક ગીત રચ્યું છે, ક્ષણ પર આપને સંભળાવું છું. સત્સંગમાં ઘણીવાર એના ઉપરથી તો આ કેસેટ બનાવવા માટે અમારા સુરતના મિત્રો જયંતિભાઈ અને મોગાભાઈએ કહ્યું. તો ગીત એ છે, મુકેશની એ વખતે જયંતિ હતી અને શબ્દ અચાનક પરમાત્માએ આપ્યા તો શું કહ્યું જોજો. હા, મુકેશ જેવા અવાજમાં અને કેવું કે ક્ષણમાં હું તો તર્યા કરું, ને ક્ષણને મનમાં ભર્યા કરું, ક્ષણમાં હું તો ક્ષણ ખબર વિના ખોવાઈ ગઈ, એને કહીએ આપણે વિસ્મૃતિ. ક્ષણ કાગળ પર વિખેરાઈ ગઈ, એનું નામ કોઈ અમર કૃતિ. એવી ક્ષણને મનમાં સ્મર્યા કરો, ને ક્ષણમાં હું તો તર્યા કરું તર્યા કરું. ક્ષણ સાપેક્ષ કેટલી છે જુઓ તો ખરા. કે ક્ષણની રેતી નિમઢુલી માં મૂકી આપણ, ઘટનાની કંડારેલ અનુભૂતિ. એ મૂર્તિ જો એમાંથી સરી ગઈ, ક્ષણ એની મેળે વિખેરાઈ ગઈ. એવી ક્ષણને મનમાં ભર્યા કરું, ક્ષણને મનમાં સ્મર્યા કરું સ્મર્યા કરું. કે છું ત્રીજી લીટીમાં કે ક્ષણના કોટડા કૂદીને ભાગ્યા કદી, એની હસ્તી સા વિસરાઈ ગઈ. ક્ષણને મળવું તુમારે કેમ છો કહી, એ તો ઠમકી હસીને ચાલી ગઈ. એવી ક્ષણને મનમાં સ્મર્યા કરું, ક્ષણમાં હું તો તર્યા કરું તર્યા કરું તર્યા કરું. એક વાત યાદ આ ગઈ, જબ હમ બચ્ચે થે તબ હમને ડાયરી મેં એ પ્રસંગ લિખા થા. મારા મનમાં સાયકલની આ ક્ષણ અને મોતીલાલની આ ક્ષણ એટલી મજબૂત રહી ગઈ. એક વાત એવું બન્યું કે મોતીલાલની સાલગીરહે સાયકલ હંમેશા ત્યાં જયા કરે. હિન્દી મેં ફરમા દે આપકો,
चलो हिंदी में ही बता दें कि मोतीलाल की सालगिरह पे साइगल जी हमेशा गाना गाने आया करते थे। साइगल जी का ये अंतिम महीना था, खांसी आ रही थी, ट्यूबरक्लोसिस बढ़ रहा था, तो मोतीलाल जी 4 बजे आके मिल गए। साइगल को पता नहीं लगा कि क्यों ये आके चल गए, ठीक है होगा। रात को मोतीलाल के वहाँ जब पार्टी हुई तो फोन आया अचानक साइकिल जी के, बरखुरदार मज़ा नहीं आ रहा आपके बिना। अरे क्या है? तो मोतीलाल की सालगिरह, तो बताया नहीं मुझे, मैं नहीं आऊँ, जरूर आऊँगा। गले में हारमोनियम लगा के साइकिल जी चल दिए। हमेशा जानो साइकिल जी पेग लगा होता, परंतु एनी धुनमा हता चौथा आसमान पर। ए वक्त उन्होंने कहा, ए विक्टोरिया वाले चल, मोती के वहाँ ले चल। विक्टोरिया वाला जानता था, ले गया। नीचे उतरे हारमोनियम लेके, तो विक्टोरिया वाले ने कहा, साहब पैसे? अरे बरखोरदार, जिंदगी की आखिरी अवस्था में देने के लिए पैसे किसके पास है, ये अंगूठी रख ले। दादर चढ़ता साइकिल जी नी एंट्री जो, सुनो सुनो रे किसन काला, आई तिहारे द्वार करके मेरी पुकार, अब सुन रे बांसुरी बाला। अरे साइकिल जी आ गए, आए बैठे साहब, बता फरमाइए बैठे, कैसे हैं हाल? ठीक है, उधरस खाता कैसे? साइकिल जी ने उधरस आवी बेचार गीतो गाया कि अरे भाई कोई साथ दो, 19 वर्षनो एक पकड़ो छोकरो, मोतीलाल नो भत्री जो हतो, कि साहब अगर आप बुरा न माने तो मैं एक गालू गालो। अने ए गावानुं गीत आनुं, जो कि छोकरानुं नाम ज मुकेश हतुं, अने एमणे गायुं। ते साइकलजीए कह्युं, बरखोरदार आज मिला तू, बड़ा अच्छा गाता है, एक दिन बड़ा नाम कमाएगा। आज गुरु दक्षिणा में देने के लिए कुछ नहीं है, हारमोनियम ही रख ले, क्योंकि आज के बाद गाएगा कौन। अने साइकलजीनुं ए अंतिम गीत हतुं। अठवाडियामां साइकलजी अवसान पाम्या। मुकेश जी नो गीत नी लीटी बताओ तो तमें, दिल जलता है तो जलने दे, आंसू न बहा फरियाद न कर, दिल जलता है तो जलने दे। साइकिल जी ने आशीर्वाद पछी पहली नजर में मुकेश आ गीत गायो तुम। परंतु साइकिल जी को सवाल पूछा, साइकिल जी बुरा न माने, आपका अगर जनाजा निकले, ठाठड़ी निकले, तो कौन सा गीत बजाएंगे? साइकिल जी ने कहा, गाए हैं तो बहुत, गाए तो ये भी, मधुकर श्याम हमारे छोर ना, वो नहीं, बजा देना एक ही गीत, बाबुल मोरा नहीं हरे छुटरी जाए। अरे मैं डायरी में लिखूं कि 4 लाख मानस साइकिल जी के जनाजा जब निकला तो उसके पीछे चल रहे थे, और 100 बार यही गीत बजाया गया। क्षण अमर थे गए मोतीलाल ने साइकिल ने, डायरी में पड़ेली एक क्षण आज आपनी साथे शेयर करी रहे छो, आपने आपी रहे छो। अने गीत केटलू भावात्मक गीत छे, केटलू परमात्मा नी प्रार्थना रूप गीत छे। अने जरा खरज में ए लई लईए आपणे गीत, खरज अने तीव्र नु मिश्रण रूप आ गीत छे, भैरवी छे, अने ए गीत नी क्षण पण जोई लईए। शुं कह्युं? बाबुल मोरा कि नहीं हर छोटरी जाए, बाबुल मोरा कि नहीं हर छोटरी जाए, 4 कहार मिले मोरी दुनिया सजावे रे, मोसे अपना बेगाना न छूटो जाए, न छूटो रे जाए, बाबुल मोरा नहीं हर छूटो रे जाए, कि अंगना तो पर्वत भया के गहरी भई विदेश,
મેરે બાબુલ ઘરે આપનો મેં ચલો પિયા કે દેશ બાબુલ મોરાય નૈહર છૂટોરી જાય ના છૂટો ના જાય ના છૂટો ના જાય બાબુલ મોરાય કે નૈહર છૂટોરી જાય. મુકેશજીના મનમાં એક ક્ષણ કંડારાઈ ગઈ, અમર થઈ ગઈ, અને સાયગલજીનું જૂનું હાર્મોનિયમ જે હતું એના પર જિંદગી ભર મુકેશજીએ ગાયું. એ ધારત તો હજારોના હાર્મોનિયમ લઈ શકતે, પરંતુ આ એક દક્ષિણા, એક ભેટ હતી સરસ, અને એટલે મુકેશજી જિંદગી ભર. ન્યુયોર્કમાં પણ અવસાન થયું એમનું, ત્યાં આ જ હાર્મોનિયમ પાસે થયું. ક્ષણ ક્ષણ ક્ષણ, શું છે ક્ષણ? દોલતભાઈ, આ વાત તો ખરી તમે પૂછો છો, ખરું ને મોગાભાઈ, જયંતિભાઈ, સુરતના સ્વજનો, મુંબઈના સ્વજનો, પણ જીવવું કેમ? ક્ષણમાં સૂત્ર લઈએ, એક જ સૂત્રમાં. કેવી રીતે? લેટ મી લીવ ધીસ ડે એઝ ધ ફર્સ્ટ ડે ઓફ માય લાઈફ એન્ડ લેટ મી લીવ ધીસ ડે એઝ ધ લાસ્ટ ડે ઓફ માય લાઈફ. આ સૂત્ર પ્રમાણે જીવશું. એટલે એમ કે ચાલો ને, તાજા જન્મેલા બાળકમાં કેટલું કુતૂહલ છે એની રીતે આપણે આજનો દિવસ જીવી લઈએ. કે આ જુઓ, સૂર્યોદય કેટલો સરસ છે, પાંદડાની ચમક કેવી છે, આ પાનખરના બોડા બટ, યક્ષના વૃક્ષ કેવા છે, પેલો યક્ષ જ હતો ને મેઘદૂતનો, એમાં આ ચાય કેવી મજાની છે, આ ગાડી કેવી સરસ જાય છે, પેલા ચકલીઓ ચી ચી કેવું સરસ કરે છે. નાનું બાળક રોમાંચ અને કુતૂહલમાં એવી મજાથી જીવે કે એને આજનો દિવસ જ મહત્વનો છે. એની પાસે નથી કેલેન્ડર, નથી કોઈ તારીખ, નથી કોઈ ઘડિયાળ. તમે 6 વર્ષ સુધીના બાળકો જુઓ, કેવા રમે ત્યારે રમવામાં મશગુલ, ખાવાનું ભૂલી જાય, અને ખાય ત્યારે હસતા રમતા, મશ્કરી કરતા, મજાક કરતા, ઠીઠોરી કરતા, કેવું ખાય. સ્કૂલે જાય ત્યારે એને મોકલ્યા છે એટલે જાય ને ભણે. પરંતુ બાળકો ક્ષણને જીતે છે. એટલે લેટ મી લીવ ધીસ ડે એઝ ધ ફર્સ્ટ ડે ઓફ માય લાઈફ, મારા જીવનનો પ્રથમ દિવસ અને મારા જીવનનો અંતિમ દિવસ. અરે રે, જીવનનો અંતિમ દિવસ હોય તો હું આવું જીવું કે આવું કરું કે કરું જ નહીં ને, અને અંતિમ દિવસ હોય તો પ્રભુ સ્મરણ કરીને, કેટલું સરસ ગીત ગાઈને, ગુંજન કરીને આપણે જીવીએ. આ છે ક્ષણને પોતાની કરવા માટેની જડીબુટ્ટી, કિમિયો. તમે બધા કેસેટ સાંભળી અને એક કલાકની ક્ષણ, આપણે એવું નથી લાગતું કે કલાકની 60 મિનિટ એક ક્ષણમાં ચાલી ગઈ, અને જો કલાક ક્ષણ થઈ ગઈ તો પછી તમે કેટલો સરસ સમય આપ્યો. તમને સૌને શુભેચ્છા પાઠવું કે હે મારા વાલા સ્વજનો, તમારા જીવનની ક્ષણને તમારી જોડીમાં ભરપૂર કરજો, પૂરેપૂરા હાજર રહેશો, એ ક્ષણ તમારી થશે. હરિઓમ નમઃ શિવાય, નમો ભગવતે વાસુદેવાય, નમો નારાયણાય. ઈશ્વરે બક્ષેલું આ જીવન મહામૂલી બક્ષિસ છે, અને એની ક્ષણે ક્ષણોનો હિસાબ પરમાત્માને સોંપીને આપણે જીવીએ એવી શુભેચ્છા સાથે આ કેસેટના સ્પોન્સરોને પણ ખૂબ શુભેચ્છાઓ, જયંતિભાઈ, મોગાભાઈ, અને સૌ મારા વાલા ભાવકોને શુભેચ્છાઓ સાથે આ વ્યાખ્યાન સમાપ્ત કરીએ. ક્ષણમાં તમે તરતા રહો, તરતા રહો, તરતા રહો.